हेलो एवरीवन, आई एम डॉक्टर मोहल, बैंकर इंटरवेंशन रियलाइज्ड। अने आ प्रेजेंटेशन में बात करवा जा रहा है एक पेशेंट भूपेन्द्र भाई माटे। भूपेन्द्र भाई ने घूटण में असह्य दुखाव रहते हो, अने आ घूटण दुखाव माटे मैं अने मारा कलिक डॉक्टर रोजिल गांधीए एमनी एक एडवांस टेक्निक जेनिकुलर आर्टरी एम्बोलेशन की सारवार करी। अने आ सारवार कर्या पछी भूपेन्द्र भाई ने दुखावो घणो बधो ओछो थई गयो। आज केसनी आपणे आ प्रेजेंटेशन में डिस्कशन माटे जई रह्या छे। भूपेन्द्र भाई ने शू तकलीफ थी, आओ जाणीए एमना शब्दोमां। नमस्कार, हूँ भूपेन्द्र चौहान, रिटायर्ड प्राध्यापक, बीएड कॉलेज सुरेंद्रनगर। छेल्લા 6 અત્યારે મારી ઉંમર 67 વર્ષ છે, અને છેલ્લા 6 વર્ષથી મને બંને ઘૂંટણમાં દુખાવો રહેતો હતો, અને એના કારણે હું અવારનવાર ઓર્થોપેડિક ડોક્ટરો પાસે જતો, પેઇન કિલર આપતા, પણ એ હું લેતો નહીં કારણ કે હું પેઇન કિલર લેવાનો વિરોધી છું। એ દરમિયાન મેં ન્યૂઝપેપરમાં એડ વાંચી ડોક્ટર બેંકર સાહેબની, અને એડ વાંચી અને 6 મહિના પહેલા 27 ડિસેમ્બરે મેં સાહેબની પહેલી મુલાકાત લીધી, અને 29 ડિસેમ્બરે ફરી વાર મળ્યો, અને 31 ડિસેમ્બરે સાહેબે નવી પદ્ધતિથી મારું ઓપરેશન કર્યું। એ પછી હું સંપૂર્ણ સ્વસ્થ છું, અને મારા બંને ઘૂંટણનો દુખાવો પણ માત્ર એક પોઈન્ટને બાદ કરતાં બાકી 99.99% દુખાવો સંપૂર્ણ મટી ગયો છે। ભૂપેન્દ્ર ભાઈનો એક્સરે જોઈએ તો તમે એક્સરેની અંદર જોશો તો લેફ્ટ હેન્ડ સાઈડ પર આજે એમના જે દેખાય છે એમનો પોતાનો એક્સરે છે, અને રાઈટ હેન્ડ સાઈડ પર જે તમે આ જોઈ રહ્યા છો એ અમારું ગ્રેડિંગ સિસ્ટમ છે। દેટ ઇઝ ઘૂંટણના ઘસારાનો જે ઓસ્ટોઆર્થ્રાઇટિસ કહીએ છીએ એના 4 તબક્કાઓ છે। પહેલા તબક્કાની અંદર જે ગાદીમાં ઘસારો નહીવત હોય છે, અને છેલ્લા તબક્કો એટલે જે 4થો તબક્કો છે એની અંદર ગાદી બચી હોતી નથી। આ તમે અહીંયા જોશો તો બંને બોન્સ ટુ બોન ટચ થઈ ગયા હોય છે, અને એના પહેલાંનો તબક્કો જે ત્રીજો કહીએ તો એની અંદર પણ સહેજ ગાદી થોડી બચેલી હોય છે, સેકન્ડ તબક્કામાં ગાદીનો પોર્શન વધારે બચેલો હોય છે। હવે આ 4 તબક્કામાંથી જોઈએ તો આપણે ભૂપેન્દ્રભાઈના એક્સરેની અંદર જોઈએ તો એમનો જે ઓલમોસ્ટ કહેવાય કે એટલીસ્ટ સેકન્ડ તબક્કામાં ડાબો ઘૂંટણ હતો, અને જમણા ઘૂંટણની અંદર ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગયેલી હતી। ગાદીનો પોર્શન હજી ઘણો બધો બચેલો હતો। આમની અંદર એમને અમે જેનિક્યુલર આર્ટરી એમ્બ્યુલેશન બંને ઘૂંટણમાં કર્યું। સો હવે આપણે જ્યારે જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશન આ પ્રોસીજરનો કન્સેપ્ટ સમજીએ તો એમાં એવું છે કે બોડી આપણી જે કોઈ પણ વસ્તુ રેગ્યુલેટ કરવાની હોય તો બે સિસ્ટમ થ્રુ કરે છે। વન ઇઝ કોલ્ડ ન્યુરોલોજિકલ સિસ્ટમ એન્ડ સેકન્ડ વન ઇઝ કોલ્ડ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ। એટલે જે ન્યુરોલોજિકલ સિસ્ટમ છે એમાં સંદેશાથી કામ કરે। આપણે ધારો કે ચાનો કપ પડ્યો હોય અને ઈચ્છાતા ચા પીવાની, તો બોડી બ્રેઇનમાંથી મેસેજ જાય તો એના કારણે આપણા જે બધા મસલ્સ કે જે હેન્ડ્સના ફંક્શન કરી અને એ કપ છે આપણા હોઠ સુધી લઈ આવે, સો દેટ ઇઝ કોલ્ડ ન્યુરોલોજિકલ સિસ્ટમ। અને સેકન્ડ વન ઇઝ કોલ્ડ બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ, એટલે કોઈપણ બ્લડ છે એ કોઈપણ જગ્યાએ બોડીને કંઈ કામ હોય તો એ બ્લડ સપ્લાય વધારી ઘટાડી અથવા તો બ્લડ સપ્લાય થ્રુ અમુક હોર્મોન્સ કે અમુક કેમિકલ્સ ત્યાં રિલીઝ કરી અને રેગ્યુલેશન કરે। જેમ કે ધારો કે મચ્છર કરડ્યો હોય તો લગભગ 60 સેકન્ડની અંદર નાની ફૂલ્લી ત્યાં થઈ જાય છે, સો દેટ ઇઝ એ 60 સેકન્ડની અંદર બોડી ત્યાં બ્લડ સપ્લાય વધારી દે છે અને ત્યાંના મચ્છરના પોઈઝનને ત્યાં જ લોકલાઇઝ કરવાનું કામ કરે છે। આવી જ રીતે જ્યારે ઘૂંટણના ઘસારાની વાત કરીએ તો ઘૂંટણના ઘસારાની પ્રોસેસ પણ જ્યારે સાંધામાં ચાલુ હોય તો એ ઘસારા માટેના જે જવાબદાર કેમિકલ્સ છે વિચ ઇઝ કોલ્ડ સાઇટોકાઇન્સ, આ સાઇટોકાઇન્સ કન્ટિન્યુઅસલી સાંધાની અંદર રિલીઝ થતા હોય છે, અને આ રિલીઝ કરવા માટે લોકલાઇઝ બોડી ત્યાં પોતાનો બ્લડ સપ્લાય વધારી દે છે। હવે જેનિક્યુલર આર્ટરી એમ્બોલેશનમાં શું કરીએ છીએ, વી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ બ્લડ વેસલ્સ વિચ આર કલ્પ્રિટ ફોર ધી સાઇટોકાઇન્સ રિલીઝ। એટલે અમે ઘૂંટણના સાંધાની આજુબાજુની જે બ્લડ વેસલ્સ છે એ અમે ચેક કરીએ, જે તમે અહીંયા પણ જોઈ શકતા હશો કે આ જે અમે એન્જિયોગ્રાફી કરેલી છે અને અહીંયા ઘૂંટણ છે અને એની આજુબાજુ દેર આર લોટ્સ ઓફ ધીઝ બ્લડ વેસલ્સ, સો આ બ્લડ વેસલ્સ ને અમે ઇન્ડિવિજ્યુઅલી એની એન્જિયોગ્રાફી કરી અને અમે એવી સાઇટ શોધીએ કે જેમાંથી સાઇટોકાઇન્સ રિલીઝ કરતા હોય, જેને અમે ઇઝીલી એન્જિયોગ્રાફી થ્રુ શોધી શકીએ છીએ, અને એના માટેની એક સાઇન છે દેટ ઇઝ કોલ્ડ વાસ્ક્યુલર બ્લશ, તે અમે જોતા હોઈએ છીએ। સો હવે આ જ્યારે એન્જિયોગ્રાફીની ઇમેજ જોશો તો આ જ્યારે એન્જિયોગ્રાફી કરી છે તો અહીંયા તમને કાળા કલરનો ધબ્બો દેખાય છે, રાઈટ? સો ધીઝ અ કાળા કલરનો ધબ્બો છે, એ ધબ્બો સજેસ્ટ કરે છે કે અહીંયા સાઇટોકાઇન્સ રિલીઝ વધારે થઈ રહી છે અને એને કારણે અહીંયા ઘસારો પહોંચી રહ્યો છે।
સો આ એકવાર અમે આ સાઇટ આઇડેન્ટિફાય કરી, પછી એની અંદર અમે એમ્બોલાઇઝિંગ જે પાર્ટિકલ્સ છે અમે ઇન્જેક્ટ કરીએ. વન્સ વી ઇન્જેક્ટ ધીસ પાર્ટિકલ, એ કર્યા પછીની જ્યારે અમે એન્જિયોગ્રાફી કરીએ ત્યારે તમે જોઈ શકો છો તો મેઇન આર્ટરી તો ઇન્ટેક્ટ છે અહીંયા, પણ એમની જે અહીંયા જે કાળા કલરનો ધબ્બો દેખાતો હતો કે વાસ્ક્યુલર બ્લસ દેખાતો હતો એ ડિસએપિયર થઈ ગયો છે. અને દેટ ઇઝ અ રીઝન કે અંદર સાઇટોકાઇન્સી રિલીઝ અટકી જાય છે, અને વન્સ ધ સાઇટોકાઇન્સ રિલીઝ ઇઝ સ્ટોપ તો એને કારણે જે પેશન્ટને દુખાવો થતો હોય છે એ અટકી જાય છે, કારણ કે ઘસારાની પ્રોસેસ અંદર અટકી જાય છે. સો વી આર એલિમિનેટિંગ ધ રૂટ કોઝ ઓફ ધીસ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ઓફ ની જોઈન્ટ. કેમ છો ભૂપેન્દ્રભાઈ, મજામાં? તમે? એકદમ મજામાં છું. બંને ઘૂંટણમાં દુખાવો થતો હતો અને ક્યારેક અસહ્ય પેઇન થતું હતું, પણ હું કોઈ પેઇન કિલર લેતો નહીં અને માત્ર બાહ્ય ઉપચાર. કોઈ વખત બહુ દુખે તો કોઈ વોલિની કે ટેકની જેલ ટેપ લગાવી અને રાહત મેળવતો હતો. નોકરી દરમિયાન સ્કૂલોમાં જવાનું થાય એટલે દાદરા ચડીને જતો હતો ત્યારે પણ થોડું દુખાવો થતો, પણ એ પછી નોર્મલ થઈ ગયો. એમને વર્ષો પહેલા મને કીધેલું કે ભવિષ્યમાં તારે ની રિપ્લેસમેન્ટ કરાવવી પડશે, પણ એ વાતને વર્ષો થઈ ગયા એ પછી પણ હું ની રિપ્લેસમેન્ટ તો વિરોધી છું, હું ઓલ્ટરનેટ થેરાપીમાં માનું છું અને એના કારણે જ મેં છાપામાં જાહેરાત જોઈ અને બેંકર સેક્ટર કોન્ટેક્ટ કર્યો. બરાબર છે. તમે ડોક્ટર મોહલ બેંકરને મળવા માટે આવ્યા, તમે આ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની પદ્ધતિ વિશે ડિટેલ્સમાં જાણ્યું, તમે આ વસ્તુ કરાવવા માટે નક્કી કર્યું અને એ કરાયા પછી તમારી લાઈફ કેવી થઈ ગઈ ને તમારી લાઈફમાંથી શું શું રિસ્ટ્રિક્શન જતા રહ્યા અને તમે અત્યારે તમારી લાઈફ કેવી રીતે સ્પેન્ડ કરી રહ્યા છો? અત્યારે મેં કહ્યું ને કે 31 ડિસેમ્બરે નીરો અવસર હોસ્પિટલમાં સાહેબે અને રોજર ગાંધી સાહેબ મને સાથે મળીને આ ટ્રીટમેન્ટ કરી મારી નવી પદ્ધતિ જાપાનીઝ પદ્ધતિની. એ પછી દુખાવો મને 99.9% જતો રહ્યો છે, માત્ર એક જ પોઈન્ટ એવો છે કે જે દુખે છે, બાકી કોઈ જ દુખાવો નથી. અત્યારે હું સહેલાઈથી દાદા ચડી ઉતરી શકું છું, પણ કોવિડ થવાને કારણે કોવિડથી થોડો થાક લાગે છે, બસ બીજું કંઈ જ નહીં. બાકી અત્યારે હું અહીંયા હોસ્પિટલમાં 3 દાદા ચડીને આવ્યો તો થોડોક થાક લાગ્યો, પણ દાદા ચડી શકું છું, કોઈ તકલીફ નથી. કસરત કે તમને દવાઓ કે એવું કશું લીધું છે ને તમને આ પેઇન જતું રહ્યું છે કે આ ટ્રીટમેન્ટ કરાવી અને નેક્સ્ટ ડે થી જ તમારી લાઈફ ની અંદર? ટ્રીટમેન્ટ કરાયા પછી જ મને રાહત થઈ છે અને પછી હું માત્ર વોકિંગ સિવાય બીજી કોઈ એક્સરસાઇઝ કરતો નથી. અને કોઈ પણ રીતે દવાઓ તમે લો છો? ના, બીજી કોઈ દવા. મેં કહ્યું ને કે હું પેઇન કિલર નો વિરોધી છું, બહુ કદાચ આ એક પોઈન્ટ છે એ દુખે તો હું એની પર જેલ લગાવું છું કોઈ પડે દુખાવાનું. ઓકે, બાકી હું માનતો નથી પેઇન કિલર લેવામાં ક્યારે. ઓકે, તમે આ ટ્રીટમેન્ટ જે છે મોટાભાગના લોકોને ઘૂંટણના દુખાવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે, તો તમે જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની ટ્રીટમેન્ટ કરાવી અને તમને જે આટલો ખૂબ જ સરસ અનુભવ રહ્યો છે, તો તમે આ બેન્કર્સ હોસ્પિટલમાં ડોક્ટર મોહલ બેન્કરના અંડરમાં આ ટ્રીટમેન્ટ કરાવવા માટે બીજા કોઈને રિકમેન્ડ કરી શકો? ચોક્કસ, મારા મિત્ર છે એમને હું કહું છું કે મેં આ રીતે કરાવ્યું છે, તમે પણ જાઓ. પણ કેટલાક મિત્રો એવા છે કે જેને મારા કરતા પણ વધારે મોટી ઉંમર છે અને 3rd સ્ટેજ થી પણ વધારાનો ઘટાડો છે, એટલે એ લોકો માટે શક્ય નથી. બાકી હું સજેસ્ટ કરું જ છું મારા મિત્રોને અને કરતો રહીશ. બરાબર છે. અને તમને અમારા હોસ્પિટલના સ્ટાફનો બિહેવિયર, અમારા હોસ્પિટલની ચોખ્ખાઈ એન્ડ તમને કેવું લાગ્યું? તમારા નવા સેન્ટર ઉપર તો પહેલી વખત આવ્યો, પણ મને ખૂબ જ ગમ્યું નવું સેન્ટર તમારું અને ચોખ્ખાઈ સ્ટાફનો ખૂબ જ સારો સહકાર છે. કદાચ ભોગ્ય જે હોસ્પિટલમાં આવો સારો સ્ટાફ મળતો હશે. આની કંપનીમાં તો બીજા સરકારી હોસ્પિટલમાં દાખલ થાવ તમને ખબર પડે કે શું સ્ટાફ જે બિહેવિયર હોય છે, એટલે સ્ટાફ ખૂબ જ બળતાવાળો છે, ખૂબ જ હેલ્પફુલ નેચરનો છે અને હોસ્પિટલની ચોખ્ખાઈ છે એ પણ નંબર 1 છે. બહુ જ ઓછી હોસ્પિટલોમાં આવી સારી ચોખ્ખાઈ જોવા મળે છે, જેમાંની એક આ છે. થેન્ક યુ સો મચ સર, તમે તમારો ખૂબ જ સરસ અનુભવ અમારી સાથે શેર કર્યો, એની માટે તમારો ખૂબ જે હતું એ મેં સાચું જ કહ્યું છે અને મારો સાચો અનુભવ જ મેં કહ્યો છે. આભાર.
અને આ જે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની પ્રોસિજર વિશે એના એડવાન્ટેજ જાણીએ તો એમાં કોઈ સર્જરી, કોઈ કટ કે કોઈ ટાંકા આવતા નથી, કોઈ એનેસ્થેશિયાની રિકવાયરમેન્ટ નથી, 3 થી 4 કલાકમાં પેશન્ટ પોતે ચાલી શકે છે, કોઈ એના આ પ્રોસિજર કર્યા પછી ફૂડ રિસ્ટ્રિક્શન નથી રહેતું અને કોઈ ફિઝિયોથેરાપીની જરૂરિયાત નથી હોતી. ઓલમોસ્ટ સેમ ડેથી પેશન્ટ પોતાનું રૂટીન ચાલુ કરી શકે છે. તો ધીઝ આર વેરી એડવાન્સ ટેકનિક ને એના કારણે જે ઘૂંટણનો દુખાવો છે એમાં ઘણો મોટો ફરક પડી જતો હોય છે. સો થેન્ક યુ સો મચ. કોઈ પણ બીજી ઇન્ફોર્મેશન મળે તમે આ નંબર પર કોલ કરી શકો છો.